गुड मॉर्निंग क्लास। हवे आपणे जोईशुं जीवननी भौतिक गुणवत्ता आंकनी रचना। अहींया आपणने ए प्रश्न थाय छे के दरेक निर्देश शिक्षण आयुष्य अने बाळ मृत्यु दर जे छे तेने 100 ना भार आपवामां आवे छे। बीजू के देशने ते निर्देशकनी कामगीरीने आधारे 0 થી 100 ના આંક વચ્ચેના ગુણ ગણવામાં આવે છે। એટલે જીવનની ભૌતિક ગુણવત્તાની આંક જે છે તેમાં શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એ ત્રણે આપણે 100ના ગુણના ભારાંક દ્વારા દર્શાવીશું। બીજું કે આ નિર્દેશની કામગીરી જે છે તેમાં 0 થી 100 વચ્ચેની આંક જે છે તેને તે વચ્ચેના આંકને ગુણ મૂકવામાં તેના 0 થી 100ની વચ્ચે ગુણ મૂકવામાં આવે છે। ત્રીજું કે આ ત્રણ બાબતો જે છે એ દેશને મળેલા ગુણોનો સરવાળો થાય છે અને આ સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કરવામાં આવે છે, જે આંકને આપણે PQLI નો આંક તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક તરીકે ઓળખવામાં આવે છે। તો આ રીતે જીવનની ભૌતિક ગુણવત્તાની આંકની રચના થાય છે। હવે આપણે જોઈશું મહત્ત્વની બાબતો। દેશ જેમ દેશનો PQLI જે છે એ 100ની નજીક, તેમ દેશને ઉપયુક્ત 3ે 3 બાબતોની કામગીરી ઉત્તમ છે, સારી છે એવું કહેવાય। તેવી જ રીતે જે દેશનો PQLI 0ની નજીક છે તે દેશને ઉપયુક્ત 3ે બાબતોના નિર્દેશની કામગીરી જે છે એ નીચી અથવા તો ઉતરતી કક્ષાની છે તેમ કહેવાય। ત્રીજું PQLIમાં 0 થી 100ની વચ્ચે જ હોઈ શકે છે। આગળ આપણે જોયું તે પ્રમાણે કે તેની રચનામાં કે એનો જે ગુણનો ભારાંક જે છે એ 0 થી 100ની વચ્ચે જ ગણતરી કરવામાં આવે છે, એટલે કે 0 થી 100ની વચ્ચે જ જોવા મળે છે દરેક દેશનો। ચોથું PQLIના આંકની જે એક જ દેશના બે રાજ્યો વચ્ચે જે જુદા જુદા દેશની એક જ દેશમાં બે રાજ્ય વચ્ચે જો જીવનની ભૌતિક ગુણવત્તા આંકનો તુલના કરવી હોય તો પણ આપણે આ આંક દ્વારા સરળતાથી કરી શકીએ છીએ। પાંચમું જેમ PQLIનો આંક વધારે તેમ દેશનો આર્થિક વિકાસ જે છે એ વધારે છે એમ આપણે કહી શકીએ, અને જેમ PQLIનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે તેવું આપણે કહી શકીએ। અહીંયા આપણે PQLIની સકારાત્મક એટલે કે હકારાત્મક બાબતો જોઈએ। પહેલું PQLIમાં માનવ જીવનના ધોરણ અને સ્પર્શતા, શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ કર્યો છે। PQLIમાં આપણે જોઈએ કે શિક્ષણ અને આરોગ્ય કે જે બંને બાબતો માનવના જીવનમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે, તો આ બંને બાબતોનો સમાવેશ PQLIમાં કરી દેવામાં આવ્યો છે। બીજું માથાદીઠ આવકનો નિર્દેશ કરતાં PQLIનો આંક જે છે અથવા તો નિર્દેશક જે છે એ ચડિયાતો ગણવામાં આવે છે, કે કારણ કે માથાદીઠ આવકને નિર્દેશક તરીકે જે આપણે એની મર્યાદાઓ જોઈ તેની સામે આ PQLIની મર્યાદા આપણને ઓછી જોવા મળે છે, એટલે કે તે ચડિયાતો છે માથાદીઠ આવકના નિર્દેશક કરતાં। ત્રીજું આર્થિક વિકાસનો નિર્દેશ તરીકે PQLIને રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક કરતાં ઓછી મર્યાદા છે। આર્થિક વિકાસના નિર્દેશકમાં આપણે જોઈએ કે માથાદીઠ આવકનો નિર્દેશક અને રાષ્ટ્રીય આવકનો જે નિર્દેશક છે એ આ બંને નિર્દેશક કરતાં જે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે PQLIનો જે આ નિર્દેશક છે એ બંને નિર્દેશક કરતાં ચડિયાતો ગણવામાં આવે છે। ચોથું PQLIને જુદા જુદા દેશોના જૂથો, અલગ અલગ દેશને PQLIના ભારાંક તરીકે દેશોનું જૂથ પાડી શકાય છે। એક જ દેશના જે વિવિધ રાજ્યો છે તેની તુલના પણ આપણે PQLI દ્વારા સરળતાથી કરી શકીએ છીએ। પાંચમું શહેરી અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચેનો PQLI, સ્ત્રી અને પુરુષ વચ્ચેનું PQLI જે છે એ આપણે ગુણાંકમાં દર્શાવીને તેનું ગુણાંક ભાર બનાવીને આપણે તેની તુલના પણ સરળતાથી કરી શકીએ છીએ। આ હતી PQLIની હકારાત્મક બાબતો। આગળ આપણે બે નિર્દેશકની મર્યાદા જોઈએ, તેવી જ રીતે આ ત્રીજા નિર્દેશકની પણ કેટલીક મર્યાદાઓ છે જે આપણે જોઈશું। પહેલું છે માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે, આ 3 જ બાબતોને આધારે સચોટથી આપણે દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં, સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ। પહેલી મર્યાદા કઈ છે કે PQLIમાં શિક્ષણ, આરોગ્ય અને બાળ મૃત્યુદંડનો સમાવેશ કરવામાં આવ્યો છે, પણ આ 3 જ બાબતો મહત્ત્વની છે અને તેને આધારે આપણે સચોટ નિર્ણય લઈ શકીએ નહીં કે દેશનો આર્થિક વિકાસ થયો છે કે નહીં, તેથી આ સિવાયની બાબતોનો પણ સમાવેશ થવો જોઈએ એવું ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે, જે એની પહેલી મર્યાદા છે।
બીજું છે માત્ર સરેરાશ દર્શાવે છે. ત્રણ નિર્દેશકો જે છે તેનો મળેલો જે આંક છે એને ત્રણ વડે ભાગવાથી મળતો જે આંક છે જેને આપણે પી ક્યુ એલ આઈ તરીકે ઓળખીએ છીએ, જે માત્ર અને માત્ર આપણને શું દર્શાવે છે? સરેરાશ. તો સરેરાશથી તે દેશની ત્રણ બાબતોને અગ્રિમતા, તો સરેરાશ જે આંકડો છે તેના પરથી કોઈ પણ બાબત આગળ પડતો છે, વિકાસ કરી રહ્યો છે કે વિકાસમાં પાછળ છે તે આપણે કહી શકીએ નહીં. સરેરાશથી આપણે કોઈ પણ નિર્ણય લઈ શકતા નથી. આ એની બીજી મર્યાદા. ત્રીજી છે, કોઈ દેશનો પીક્યુએલઆઈ નો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશ કરતાં વધારે છે તેમ સામાન્યકરણ કહી શકાય નહીં. ત્રીજી મર્યાદા શું છે કે કોઈ દેશનો પીક્યુએલઆઈ વિકાસ ઝડપથી હોય અથવા તો વધુ હોય તો એ દેશનો આર્થિક વિકાસ ઝડપથી થઈ રહ્યો છે એવું આપણે કહી શકીએ નહીં. દાખલા તરીકે ભારત અને અમેરિકાની આપણે અહીંયા ઉદાહરણ તરીકે તુલના કરીએ તો અમેરિકાનો ઓલરેડી વિકાસ થઈ જ ગયો છે, તેથી એનો જે પીક્યુએલઆઈ છે એ ભારતના પીક્યુએલઆઈ કરતાં આપણને ઓછો જોવા મળશે. તો સામાન્ય અર્થ આપણે એનો એમ કરી ન શકીએ કે ભારત દેશનો વિકાસ અમેરિકા કરતાં ઝડપી છે. તો આ એની ત્રીજી મર્યાદા છે. ચોથું, ત્રણ ધોરણને માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ 100 અપાય છે જે અયોગ્ય છે. ત્રણેય બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્ત્વ ધરાવતી નથી. તો અહીંયા આપણે જોઈએ કે પીક્યુએલઆઈમાં શિક્ષણ અને આરોગ્ય બંનેને એક સરખું 100 આંક જેટલું મહત્ત્વ આપવામાં આવ્યું છે. પણ અહીંયા સામાન્ય વ્યક્તિ, આપણા ભારત દેશની પરિસ્થિતિની આપણે વાત કરીએ તો જે સામાન્ય અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એ લોકો જો માનમાન પોતાનું જીવન ચલાવતા હોય એટલે કે આરોગ્યની સંભાળ રાખતા હોય તો શિક્ષણનો પ્રશ્ન અહીંયા એમની સામે ઊભો થાય છે. તો શિક્ષણને પણ એ લોકો આરોગ્ય જેટલું જ મહત્ત્વ આપી શકતા નથી, જેથી જે ત્રણે ત્રણ બાબતોને સરખો મહત્ત્વ આપવામાં આવ્યું છે એ આપણા દેશ માટે યોગ્ય નથી. એ એની ચોથી મર્યાદા. પાંચમું, જીવનની ભૌતિક ગુણવત્તા આંકની આવક વૃદ્ધિ મહત્ત્વની છે જેની ઉપેક્ષા કરી છે. અહીંયા આજે નિર્દેશક છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક, તેમાં દેશના લોકોની આવકમાં વૃદ્ધિ થવાને કારણે જ શિક્ષણ, આરોગ્ય અને બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું થાય છે. પણ અહીંયા આવકનો જે વધારો છે એને બાબતનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી, એટલે કે આવકની જે વૃદ્ધિ છે તેને મહત્ત્વ આપવામાં આવ્યું નથી. એની ઉપેક્ષા થઈ છે, અવગણના થઈ છે, જે એની મોટામાં મોટી પાંચમી મર્યાદા છે. ધનિક દેશોની પીક્યુએલઆઈ વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આ એની છેલ્લી મર્યાદા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ધનિક દેશ એટલે કે અમેરિકા જેવા દેશ કે જેમાં પીક્યુએલઆઈનો આંક જે છે એ 100ની ઓલરેડી નજીક જ હોય છે, જેમાં આપણે માત્ર એક જ એનો નિર્દેશક જોઈએ તો સરેરાશ આયુષ્યનું અહીંયા ઉદાહરણ તમને આપવામાં આવ્યું છે કે સરેરાશ આયુષ્ય જે છે એ માનવ જીવનમાં વધુમાં વધુ સરેરાશ આયુષ્ય આપણે 100 વર્ષ જીવી શકીએ. તો અમેરિકાનું જો 100ની એકદમ નજીક હોય તો તેમાં પછી વધારો થવાનો નથી. જ્યારે ભારત જેવા દેશમાં જો અત્યારે 65 વર્ષનું છે તો વધીને 70 કે 75 વર્ષ થાય તો તેમાં પીક્યુએલઆઈનો આંક જે છે આ ત્રીજો એક એમાં સતત વધારો થાય છે, તો એને મહત્ત્વ આપીને આપણે અમેરિકાનું પીક્યુએલઆઈ નીચું છે એવું આપણે કહી શકીએ નહીં. તો આ એની છેલ્લી મર્યાદા છે. અસ્તુ.